नमस्कार विद्यार्थी मित्रों, હું સાબળિયા પુંડિત સિદ્ધાંત જ્યોત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી દક્ષિણાપુરથી વિદ્યાપતિની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે વિષય ધોરણ 5 વિષય ગણિત સંબંધ અને વિષયાંગ આપણે નવો શરૂઆત કરીએ છીએ કે 10મો અને 100મો ભાગ, એટલે કે કોઈ વસ્તુ છે એનો 10મો ભાગ અને એનો 100મો ભાગ. આવી રીતે આપણે આજે નવો ચાલો શરૂ કરીએ છીએ. 10મો આપણું ચેપ્ટર છે જેમાં તમારે માપનની ક્રિયા કરવાની છે. તમે કોઈ વસ્તુ છે જેમ કે તમારી પેન્સિલ, રબર, આવી વસ્તુની તમે માપન કરી શકો છો. તમારી ફૂલપટ્ટી કેવા આકારમાં હોય છે? આવા આકારમાં હોય છે. અહીંયા એક કાપો હોય, એના પછી 10માં કાપે 1 લખેલું હોય, પછીના 10માં કાપે 2 લખેલું, એવી રીતે આગળના આંકડાઓ લખેલા હોય છે. તમને ખબર છે આ માપ કેમાં આપેલું હોય છે? આ માપ આપેલું હોય છે સેમીમાં. કેમાં? સેમીમાં આપેલું હોય છે, જે તમારી ફૂલપટ્ટી હોય છે ને તેમાં. તો આનાથી તમે તમારી પેન્સિલ કેટલી એની લખેલી લંબાઈ છે તે માપી શકો છો. તો આપણે શરૂઆત કરીએ. તો માની લો તમારી પાસે એક પેન્સિલ છે. તમે ઉપયોગમાં લીધેલી સૌથી નાની પેન્સિલની લંબાઈ કેટલી છે? તો તમે તમારી પેન્સિલ તમારી જાતે માપી શકો છો. તમારે પેન્સિલ અહીંયા રાખવાની છે, આ જે કાપ છે ને એની ઉપર, અને તેની અણી જ્યાં સુધી આવે ત્યાં તમારે વાંચવાનું છે. તો તમે કેવી રીતે વાંચશો? તો તમે પહેલા મોટા કાપા જોઈશો. ચલો 1 2, અને જો 2 પછી આ કેટલા કાપો છે? 1 2 3 4 5, એની પછી 2, એટલે કે 2 સેમી અને 6 મિલી, એટલે કે 2 સેમી તો પૂરેપૂરા આખા છે. એની આગળ આપણે જોઈએ કે 1 સેન્ટીમીટર, સેન્ટીમીટર ને ટૂંકમાં શું કહેશું આપણે? સેમી. આ સ સે લેવાનું અને આ મી, 1 સેમી ના 10મા ભાગને શું કહેવાય છે? મિલીમીટર કહેવાય છે. તો જુઓ આ સેમી એવું બનશે 1 સેમીમીટર. શું કહેવાય? સેમી. સેન્ટીમીટર માટે શું બની ગયું? સેમી. અને એના 10મા ભાગને, તો જો આ જે નાના કાપા દોરેલા છે એને શું કહેવામાં આવે છે? મિલીમીટર કહેવામાં આવે છે. તો આ 1, આ 0 અને 1 વચ્ચે 10 ભાગ પડે છે, એટલે કે 1 સેમી ના 10મા ભાગને શું કહેવામાં આવે છે? મિલીમીટર કહેવામાં આવે છે. એટલે કે 1 લખો તમે, 1 એના કેટલા ભાગ પાડવાના છે? 10. તો એને શું કહેવામાં આવે છે? મિલીમીટર. સેન્ટીમીટર છે એ મિલીમીટર કરતા મોટું કહેવાય. તો આના 10 સરખા ભાગ પડો તો એ 10 એ 10 સરખા ભાગને વાંચવા માટે શું વંચાય છે? મિલીમીટર. અને એને શોર્ટમાં શું કહેવામાં આવશે? તો મી મી. શું કહેવાશે? મિમી. જેમ સેન્ટીમીટરનું આપણે શું કરી દીધું? સેમી. એવી જ રીતે મિલીમીટરનું આપણે શું કરશું? મિમી કરી દઈશું. ઓકે, તો વાંચવામાં તમને સરળતા રહેશે. ચલો આગળ જોઈએ. આ પેન્સિલની કેટલી લંબાઈ છે? તમને જે આકૃતિમાં આપેલી છે 134 પેજ નંબર ઉપર, તેમ તમારે અનુમાન કરવાનું છે. ફૂલપટ્ટીનો ઉપયોગ કરીને તેની લંબાઈનું માપન કરો. પહેલા તમારે એમના મટકળે કહી દેવાનું છે કે પેન્સિલની લંબાઈ કેટલી છે, પછી તમારે ફૂલપટ્ટીનો ઉપયોગ કરીને માપવાનું છે. મેં અનુમાન કર્યું કે તેને 3.5 સેમી છે. માપ્યા પછી તેની લંબાઈ કેટલી મળે છે? મને 3.6 સેમી મળે છે. મારું અનુમાન ઘણું સાચું. આગળ જોઈએ. આ પેન્સિલની લંબાઈ કેટલી છે? ખાલી જગ્યા 2 મિલી. સેન્ટીમીટરમાં તેની લંબાઈ કેટલી? જો તમને કોઈ માપ આપેલું હોય, તો માની લો કે તમને એ સેન્ટીમીટરમાં આપેલું હોય, તો આને શું કહેવાય છે? 1 સેમી. તો જો એને મિલીમીટરમાં ફેરવા હોય તો 0.1 મિલી કહેવાય છે. આ જે અપૂર્ણાંક છે ને એને દર્શાવવા માટે અહીંયા શું કહેવાય છે? 0.1 દશાંશ, આવી રીતે પણ વાંચી શકાય છે. તો સેમીમાંથી મિલીમાં કન્વર્ટ કરવા માટે તમારે દશાંશ વડે ભાગવાના આવે છે. આગળ જોઈએ. તમે દેડકાઓ જોયેલા છે ક્યાં? તમે કેટલા ભિન્ન પ્રકારના દેડકાઓ જોયેલા છે? તો આપણે તળાવમાં અલગ અલગ પ્રકારના દેડકાઓ જોઈ છે. શું તમે તેમાં તમામ દેડકાઓની લંબાઈ સરખી હોય છે? ના, તમામ દેડકાઓની લંબાઈ સરખી હોતી નથી. અમુક દેડકાઓ લાંબા હોય, અમુક ટૂંકા હોય, અમુક નાના હોય, અને એમની હાઈટ લંબાઈ કેવી હોય? ઓછી હોય. હા, મેં દેડકા જોયા છે, મેં પાણીના ખાબોચિયામાં જોયા છે. મેં 2 જાતના દેડકાઓ જોયેલા છે. એક જેમનો રંગ લીલો હોય અને બીજો
જો જેમનો રંગ કથ્થઈ રંગનો હોય છે તે તમામ દેડકાની લંબાઈ જુદી જુદી હોય છે. અહીં બે રસપ્રદ ઉદાહરણ લઈએ તો સોનેરી દેડકો, કયો દેડકો વાત થાય છે? સોનેરી દેડકો. આની વાત છે સોનેરી દેડકો. આ પ્રકારના દેડકા વિશ્વમાં સૌથી ઓછી લંબાઈના ધરાવે છે. આની લંબાઈ કેવી હોય છે? સૌથી ઓછી ઓછી લંબાઈ ધરાવે છે. બીજું તો તેમની લંબાઈ માત્ર 0.9 સેમી જેટલી હોય છે. કેટલી લંબાઈ હોય છે? લંબાઈ તો 0.9 સેમી. જુઓ સેમી માં લખેલું છે 0.9 સેમી, તો 0.1 મીમી બરાબર કેટલા થતા હતા? 1 સેમી થતા હતા. તો 0.9 એટલે કેટલા કહેવાય? આને 9 મીમી કહી શકાય. જે આપણે આગળ જોઈશું. અનુમાન કરો કે આવા કેટલા દેડકા તમારી નાનકડી આંગળી પર બેસી શકે છે. તમે ઘૂંટણપટ્ટીનો ઉપયોગ જો તો એમાં 0.9 એટલે કેટલું થતું હોય? તો આ 1 છે, 1 અને 0 સમજવી. તો 0 પછીના તમે 9 કાપા તમારે સમજવાના. તો તમારી ત્યાં મેં ઘૂંટણપટ્ટી બહુ મોટી દોરેલી છે. તમારી ઘૂંટણપટ્ટી જ્યારે તમે ટ્રાય કરવાની તો આંગળીના જે પહેલું પેટું છે ને આટલા ભાગમાં આવી જશે, આટલા ભાગમાં. તો અનુમાન કરો કે આવા કેટલા દેડકા તમારી નાનકડી આંગળી પર બેસી શકે છે. મેં વિચાર્યું કે આવા 4 દેડકા મારી નાનકડી આંગળી પર બેસી શકશે. સાચું. આગળ જોઈએ વિશાળ મોટો દેડકો. પેલા કેવો દેડકો હતો? સોનેરી દેડકો. હવે કોણ આવે છે? વિશાળ મોટો દેડકો. વિશાળ મોટો દેડકો. ચલો એમાં જોઈએ. પરંતુ દેડકાની તમામ જાતિઓમાં સૌથી લાંબો દેડકો છે. તેની લંબાઈ 30.5 સેમી છે. સૌથી મોટો દેડકો કહીશું આપણે. અહીં લંબાઈ કેટલી મળી આપણને યાદ રાખવાની છે? 30.5 સેમી. આટલી લંબાઈ મોટા દેડકાની આપેલી છે. પેલા જે નાના દેડકો હતો સોનેરી દેડકો, એની લંબાઈ કેટલી હતી? 0.9 સેમી. જ્યારે મોટા દેડકાની લંબાઈ કેટલી મળી આપણને? 30.5 સેમી. આગળ જોઈએ આશરે કેટલા મોટા દેડકા 1 મીટર, સોરી ઉપરનો પ્રશ્ન લઈ ગયો. 0.9 સેમી એટલે કેટલા? તે મીમી જેટલું છે, જેને આપણે 1 સેમીના 10મા ભાગમાંથી 9 ભાગ જેટલું કહી શકીએ. બરાબર ને? તો તમે જોઈ ગયા અહીંયા 0 હોય, 0 થી 1 વચ્ચે કેટલા કાપા જોઈએ છે આપણે? 10. તો 0.9 ક્યાં આવતા હોય? તો આ 0 કેવી. તો 0.9 ક્યાં આવતા હોય? 0 પછીના બીજા 9 માં કાપે અહીંયા આવતું હોય. આટલું માપ થાય 0.9. તો 0.9 છે, આપણે 1 કાપાને 1 મિલીમીટર કેવી છે, 1 મિલી. તો 0.9 ને શું કહીશું આપણે? 9 મિલી કહી શકીએ. કહી શકીએ કે ન કહી શકીએ? કહી શકીએ. 0 થી 1 વચ્ચે 1 ને આપણે 1 સેમી કહીએ છીએ, તો વચ્ચે 10 કાપા છે, તો એમાં 9 માં કાપાને આપણે 9 મીમી કહી શકીએ. કારણ કે તેનો 10મો 9મો ભાગ છે. હા, 9 મીમી કહી શકાય છે. તે 1 સેમીના 10માંથી 9મા ભાગની બહાર છે. આગળ જોઈએ આથી 30.5 સેમી એ ખાલી જગ્યા સેમી અને મીમી જેટલું છે. તો 30.5 સેમી લખેલું છે એનો મતલબ શું થાય? 30.5 સેમી તો 30 સેમી આખા કહેવાય. 30 સેમી અને આ 0.5 ને મીમી માં કન્વર્ટ કરો તો શું કહેવાય? 5 મીમી. ખબર પડી? તો એને 30 સેમી અને 5 મીમી કહી શકાય છે. ઉપર આપણે જોઈ ગયા કે 0.9 સેમી એટલે 9 મીમી કહી શકાતા હતા. આશરે કેટલા મોટા દેડકા 1 મીટરની ફૂટપટ્ટી પર ગોઠવી શકાય છે? 1 મીટર બરાબર કેટલા થાય છે? 100 સેમી. 1 મીટર બરાબર કેટલા થાય? 100 સેમી. તો જો 100 ને 30 વડે ભાગવામાં આવે તો આપણને ભાગફળ 3 અને શેષ 10 મળે છે. તેથી કહી શકાય કે 1 મીટરની ફૂટપટ્ટી પર આશરે 3 થી 4 દેડકા ગોઠવી શકાય છે. જો તમને એક ફૂટપટ્ટી કહી દીધી છે, આશરે 1 મીટર આશરે કેટલા મોટા દેડકાને 1 મીટરની ફૂટપટ્ટી પર ગોઠવી શકાય. એની માટે આપણે જોવું પડે કે 1 મીટર એટલે કેટલા થાય?
एक सेमी
परंतु हवे एक मिनी कैसे देना बराबर सेमी में कन्वर्ट करवाऊं कैसे तो दस क्या निकाले है भागाकार એટલે કે એનો 10મો ભાગ અને એ ખબર છે કે 1 સેમી બરાબર એનો 10મો ભાગ એની થાય છે આગળ જોઈએ પાંચમી ખાલી જગ્યા 0.1 ને શું વંચાય છે 0.1 ને ખાલી જગ્યા વંચાય છે તો જો ગણિતમાં આને દશાંશ કહેવામાં આવે છે પોઈન્ટ પછીનો એક આંકડો હોય એટલે શું કહેવામાં આવે છે દશાંશ એટલે કે એ દશાંશ અને આપણે તેને શું કહીએ છીએ પોઈન્ટ પણ બોલી છીએ તો દશાંશ પણ કહી શકાય છે અને પોઈન્ટ પણ કહી શકાય છે એની પછીની આગળ બતાવો છે નીચે આપેલ ત્રણ પંક્તિ તેમની જોડ ફૂટપટ્ટી વડે માપો અને કોષ્ટકમાં લખો તમારે એની ફૂટપટ્ટી વડે માપવાની છે અને કોષ્ટકમાં લખવાનું છે આપણે અહીં સુધી રાખીએ છીએ આ ખાલી જગ્યા તમારે ઘરેથી લખવાની રહેશે મળીશું આગળના લેક્ચરમાં જય હિન્દ જય ભારત